સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ મેથ્સમાં આજે આપણે ગીવ નંબર શીખીશું આગળ તમે પહેલા સેમેસ્ટરમાં 1 થી 100 ના સ્પેલિંગ શીખી જ ગયા છો તેમાં કેવી રીતે પૂછાતો તમને નંબર લખીને આપ્યા હોય જેમ કે આ રીતના ના 2 લખીને આપ્યા હોય તો સામે તમારે સ્પેલિંગ લખવાનો હતો 2 નો શું થાય TWO તો તમારે સ્પેલિંગ યાદ રાખવા પડતા અને હવે તો સ્પેલિંગ આવડી જ ગયા છે ગીવ નંબર એટલે કે તમારે નંબર આપવાનો છે જેમ કે અહીંયા તમને આવી રીતના સ્પેલિંગ લખેલો જ આપશે તમારે ખાલી સ્પેલિંગ રીડ કરવાનો છે અને કેનો સ્પેલિંગ છે એ નંબર લખવાનો જો આ કેનો છે TWO તો કેનો સ્પેલિંગ થાય 2 નો પછી એવી જ રીતના તમને અહીંયા બીજો સ્પેલિંગ આપ્યો હોય તો આ સ્પેલિંગ રીડ કરવાનો NINE તો આ કેનો સ્પેલિંગ થયો 9 નો તો અહીંયા તમારે શું લખવાનું 9 નંબર સ્પેલિંગ તમને લખેલા જ આપશે તમારે ખાલી નંબર જ લખવાના છે તો હું અહીં તમને થોડાક એક્ઝામ્પલ બતાવું છું THREE તો કેનો સ્પેલિંગ થાય THREE તો કે 3 નો તમને ખાલી સ્પેલિંગ ખબર પડવો જોઈએ કે આ કેનો સ્પેલિંગ છે SRX કેનો સ્પેલિંગ થાય 6 નો તો અહીંયા શું લખવાનું તમારે ખાલી નંબર જ લખવાના છે સ્પેલિંગ રીડ કરવાનો EIGHT તો કેનો સ્પેલિંગ થાય 8 નો તો અહીંયા શું લખવાનું 8 સ્પેલિંગ તો તમને આવડે જ છે FIVE તો કેનો સ્પેલિંગ થાય 5 નો 1 થી 10 ના સ્પેલિંગ તો સાવ ઈઝી છે એટલે એમાં તો નંબર તમને આવી જ જશે તો હવે આપણે 11 થી 20 ની લાઈન માં જોઈએ જો તો તમને આવી રીતના સ્પેલિંગ આપ્યું હોય હવે તમારે રીડ કરશો તો જ ખબર પડશે કેનો સ્પેલિંગ છે તો કે TWVLVE તો હવે યાદ કરવાનું કે 11 ની લાઈન માં સ્પેલિંગ આવે છે તો એ કેનો છે તો કે 12 નો અહીંયા શું લખવાના 1 2 12 પછી એવી જ રીતના તમને બીજો સ્પેલિંગ આપ્યો હોય જો હવે મેં તમને કીધું એમ 11 ની લાઈન બોલો તો 11 12 પછી કેમ બોલા 13 14 15 16 એવી રીતના પાછળ શું બોલાય ટીન બોલાય તો તમને 1-100 ના સ્પેલિંગમાં મેડમે કીધું હતું પાછળ TWN આવે એટલે 11 વાળી જ લાઈન કહેવાય તો હવે TWN આવે એટલે કેની લાઈન થાય 11 ની તો TWN આવે એટલે તમારે પહેલા 1 મૂકી દેવાનો અને પછી આગળનો સ્પેલિંગ જોવાનો સેનો છે SIF 6 તો પાછળ શું લગાડી દેવાનો 6 એવી રીતના યાદ ના રહી અને આખું સ્પેલિંગ આવડતું હોય તો તમારે ડાયરેક્ટ 1-6-16 મૂકી દેવાનું ELEVEM તો કેનો સ્પેલિંગ છે 11 નો તો અહીંયા શું લખી નાખવાના 1-1-11 પછી જો બીજું એક્ઝામ્પલ આપું મેં તમને કીધું એમ પાછળ TWN લાગે તો 11 વાળી લાઈન કહેવાય 11 વાળી લાઈનમાં પહેલાં શું આવે 1 તો આખો સ્પેલિંગ રીડ કરવાનો EIGHT તો આગળ આ શું કેનો સ્પેલિંગ આવ્યો 8 નો તો અહીંયા શું લખવાના TWN આવે એટલે આગળ 1 મૂકી દેવાનો અને આગળ જે સ્પેલિંગ આપ્યો હોય એ નંબર પાછળ લખી નાખવાનો અને આખો સ્પેલિંગ યાદ રહીએ તો પછી તમારે કંઈ બીજું કરવા જેવું યાદ રાખવા જેવું છે નહીં સ્પેલિંગ રીડ કરીને તમને ખબર પડી જાય કે 18 નો સ્પેલિંગ છે તો કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં આ તો જો તમને આખો સ્પેલિંગ યાદ ના રહેતો હોય તો તમારે આવી રીતના યાદ રાખવાનું TWN આવે એટલે પહેલાં 1 મૂકવાનો અને પછી આગળ જે સ્પેલિંગ આપ્યો હોય એ પાછળ લખી નાખવાનો હવે તમને 1-100 ના સ્પેલિંગ માં મેડમે કીધું હતું કે પાછળ TY આવે એટલે 0 વાળો નંબર આવે તો હવે જો TWENTY એટલે હવે ખબર પડી જશે કે પાછળ 0 આવે એ જ નંબર આવશે તો કેનો સ્પેલિંગ છે 2020 આમાં તમારે આખો સ્પેલિંગ રીડ કરવાનો THIRTWN પાછળ શું લખ્યું TWN તો અહીંયા પહેલાં શું મૂકી દેવાનો 1 અને
અને T H I R એટલે 3 એટલે આખેનો સ્પેલિંગ છે 1 3 13. તો આવી રીતે તમારે મમ્માને પહેલા કહેવાનું કે સ્પેલિંગ લખી દે અને પછી તમારે ખાલી નંબર જ લખવાના છે. તો હવે હું તમને ફોર લાઇન બુકમાં બતાવું છું. તમારે ફોર લાઇનની બુકમાં મમ્માને પહેલાં કહેવાનું આવી રીતના તમને સ્પેલિંગ લખી દે, પછી હવે તમારે સ્પેલિંગ રીડ કરતો જવાનો અને નંબર લખવાના. તો જુઓ એફ ઓ યુ આર કેનો સ્પેલિંગ થાય 4 નો, તો અહીંયા તમારે શું લખવાના 4. પછી એવી જ રીતના ટી ડબલ્યુ ઈ એલ વી ઈ તો કેનો સ્પેલિંગ થાય 12 નો, તો અહીંયા શું લખવાના 12. પછી અહીંયા જુઓ ઈ આઈ જી એચ ટી કેનો સ્પેલિંગ થાય 8 નો, તો અહીંયા શું લખવાના 8. પછી એસ આઈ એક્સ ટી ડબલ્યુ એન, મેં તમને કીધું ટી ડબલ્યુ એન આવે એટલે આગળ પહેલાં શું લખવાનું 1, અને બીજો સ્પેલિંગ કેનો છે એસ આઈ એક્સ 6, તો અહીંયા શું લખવાનું 6. જો આમાં ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં 6 નો સ્પેલિંગ આપ્યું એટલે પહેલાં 6 લખવાનું, ટી ડબલ્યુ એન આવ્યું એટલે પાછળ 1 લખવાનું, તો આવી રીતના કરવાનું નથી. ટી ડબલ્યુ એનમાં ઉલટું આવે, પહેલાં ટી ડબલ્યુ એનનો સ્પેલિંગ એટલે કે 1 લખવાનો અને પછી એસ આઈ એક્સ 6 લખવાનું. તો આવી રીતે તમારે મમ્માને કહેવાનું આ ડાવડા 1 થી 20 ના નંબર લખી દે અને પછી સ્પેલિંગ લખી દે અને તમારે નંબર લખવાના છે. તો આજના હોમવર્કમાં તમારે 1 થી 20 ના ગીવ નંબર લખવાના છે.